દિવસથી લોકો વેપાર ધંધાની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે। આવતીકાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે। સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી તે મુજબ નવા વર્ષની શરૂઆતથી જ ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ આ અંગે જણાવ્યું કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 28 જિલ્લામાંથી 140 જેટલા તાલુકા અને 140 ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે। આવતીકાલથી તારીખ 9/11 અને લાભ પાંચમથી આપણે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે જઈ રહ્યા છે। સાથોસાથ સોયાબીન, મગ, અડદ એની પણ ખરીદી કરવા જઈ રહ્યા છે। મગફળીની ખરીદી લગભગ 140 કરતાં વધુ સેન્ટર પરથી મગફળીની ખરીદી થશે। સોયાબીનની 65 સેન્ટર પરથી ખરીદી શરૂ થશે। મગ અને અડદની 85 જેટલા કેન્દ્રો પરથી ખરીદી શરૂ થશે। આમ સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલથી PSS अंतर्गत એટલે કે प्राइस सपोर्ट सीस्टम अंतर्गत भारत सरकार तरफथी नाफेड जे आपणी नोडल एजेंसी है अने गुजरात स्टेट सिविल सप्लाय कॉर्पोरेशन जे स्टेट लेवल नोडल एजेंसी है एना संकलनथी आवतीकाले खेडूतोनी मगफळी अने आ बधी बीजी जणसीओ खरीदवानी शुरुआत थशे। छत्तीसगढ़ सुकामा में CRPF 50 बटालियन जवानों वच्चे हिंसक અથડામણ થઈ હતી। આ દરમિયાન एक जवान द्वारा करवामां આવેલ फायरिंग में 4 जवान